હે ગાઈશ તો આ વિડીયોની અંદર આપણે ગુજરાતના સંગ્રહાલયો અને મ્યુઝિયમની વાત કરીશું પરીક્ષામાં પૂછાતું હોય છે લાઇબ્રેરી અમુક વખત પૂછાઈ જાય છે તો ગઈ ગઈ ફરી લાઇબ્રેરી પૂછાય હતી તો આ ફેરી મ્યુઝિયમ પૂછાઈ શકે તો આપણે જોઈ લઈશું તો મેઇનલી જોડકામાં આવી જાય એ રો કે એક બાજુ તમને આ મ્યુઝિયમ કે સંગ્રહાલયો આપી દેવામાં આવે ને બીજી બાજુએ શહેરોના નામ આપીને તમને જોડકા મેચિંગ કરવાનું કહે તો જોઈએ અમદાવાદનું છે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ ગાંધી સ્મારક સંગ્રહાલય પટંગ સંગ્રહાલય વિન્ટેજ કાર મ્યુઝિયમ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ આદિવાસી નૃવંશ મ્યુઝિયમ એનસી મહેતા સંગ્રહાલય અને બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ તો યાદ કઈ રીતનું રાખીશું અને તો જુઓ આપણે એમ યાદ રાખીશું કે ગાંધીજી અને એનસી મહેતા લાલ વિન્ટેજ કારમાં આદિવાસી નૃત્ય કરતા કરતા કેલિકો મ્યુઝિયમ ટેક્સટાઇલમાંથી કપડાં ખરીદીને પતંગ ચગાવવા માટે અમદાવાદ નીકળ્યા એમનું એક્સિડન્ટ થઈ ગયું રસ્તામાં અને તેમને બીજે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા તો આમ યાદ રાખજો જો મેડિકલ મ્યુઝિયમ છે ને બરોડામાં પણ છે એટલે આની અંદર બીજે મેડિકલ કોલેજ યાદ રાખવાનું છે જે બરોડામાં છે તે એકલું મેડિકલ છે અને આની અંદર બીજે મેડિકલ કોલેજ છે તો આપણે એમ યાદ રાખીશું કે અમને જે રીતનું કર્યું એ પ્રમાણે કે ગાંધીજી અને એનસી મહેતા લાલ વિન્ટેજ કારની અંદર બેસીને આદિવાસી નૃત્ય કરતાં કરતાં કેલિકો મ્યુઝિયમ ટેક્સટાઇલમાંથી કપડાં ખરીદીને પતંગ ચગાવવા માટે અમદાવાદ નીકળ્યા પરંતુ તેમનું એક્સિડન્ટ થતાં બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમમાં બીડી બીજે મેડિકલ કોલેજમાં તેમને દાખલ કરવામાં આવ્યા તો આમ યાદ રાખશો તો થોડુંક ઇઝી રહેશે યાદ રાખવાનું ત્યારબાદ છે બરોડા તો જુઓ એમએસ અને મહારાજા ફટેસિંહ મ્યુઝિયમ તો આ તો તમને બધાને યાદ રહી જાય કે એમએસ યુનિવર્સિટી કઈ બાજુ આવી તો બરોડામાં આવી છે મહારાજા ફટેસી તો આ કંઈના રાજા હતા તો બરોડાના રાજા હતા તો આપ યાદ રહી જાય તો હેલ્થ મ્યુઝિયમ આપણે પહેલાની અંદર જોયું સોરી હેલ્થ અને મેડિકલ કોલેજ મ્યુઝિયમ આની અંદર આવેલું છે તો આની અંદર આપણે બીજી મેડિકલ કોલેજ જોઈ તો આની અંદર એકલી મેડિકલ કોલેજ છે બરોડાની અંદર ને બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં છે તો મેડિકલ કોલેજ આવશે તો બરોડા અને હેલ્થ મ્યુઝિયમ તો મેડિકલ કોલેજ મ્યુઝિયમ આમાં છે તો હેલ્થ મ્યુઝિયમ પણ આમાં જશે તો આમ બરોડાની અંદર હેલ્થ અને મેડિકલની વાત થઈ છે કેમ કે ત્યાં ફટેસિંહ જે ગાયકવાડ હતા જે ગાયકવાડ રાજા આપના જે સયાજીરાવ થર્ડ તો એમણે ઘણું સારું કામ કર્યું હતું હેલ્થ હેલ્થ અને એની વિશે એના માટે તો હેલ્થ અને મેડિકલ કોલેજ એ બરોડામાં આવશે અને બીજું છે ખેતી સંગ્રહાલય ખેતી સંગ્રહાલય બે જગ્યાએ છે એક તો બરોડામાં પણ છે અને એક આણંદમાં પણ છે તો આ રાખજો જે એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ છે તે બરોડામાં પણ છે અને આણંદમાં પણ છે તો આટલું બરોડાનું ત્યારબાદ છે વલસાડની અંદર વલસાડનું લેડી વિલ્સન છે તો એમ તમને યાદ રહી વલસાડ વિલ્સન વલસાડ વિલ્સન વલસાડ વિલ્સન તો એમ લેડી વિલ્સન મ્યુઝિયમ એ વલસાડમાં આવેલું છે જામનગરમાં જામનગરમાં તો મ્યુઝિયમ ઓફ એન્ટિકવિટીઝ તો એન્ટિક એન્ટિક એટલે કે અલગ એમ જૂની પુરાની વસ્તુ કે થોડાક આપણે કહીએ ને પેલો એન્ટિક છે કોઈ વિચિત્ર કે કોઈ વધારે પડતું એ દેખાય આપણે કંઈક નવીન તો આપણે એમ કહીએ કે આ તો એન્ટિક પીસ છે હે ને તો એમ યાદ રાખો કે જ્યારે માણસ જામ એટલે હું જામ એટલે દારું તો જામ પીને માણસ એન્ટિક બની જાય છે એમ યાદ રાખજો તો જામનગરમાં મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ જામનગરમાં મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ જામ પીને માણસ એન્ટિક થઈ જાય ત્યારબાદ છે ખેડા ખેડા ની અંદર ધીરજબેન પરેખ 12 સંગ્રહાલય ખેડા ધીરજબેન પરેખ 12 સંગ્રહાલય તો ખેડા એટલે તમે ખેડા ની યાદ રાખો તો ખેડાન કરતી વખતે આપણે ધીરજ રાખવી પડે એમ યાદ રાખો ખેડાન કરતી વખતે આપણે ધીરજ રાખવી પડે તો ખેડા ની અંદર ધીરજબેન પરેખ 12 સંગ્રહાલય કચ છે તો કચ્છની અંદર માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય છે તો આપણે જોયું કચ્છની અંદર ધોલાવીરા આવેલું છે તો એ હડપ્પાની સંસ્કૃતિ હડપ્પીય સભ્યતાની સંસ્કૃતિ ત્યાં જોવા મળે છે તો એ આપણે કહી શકીએ કે આપણે ભારતની માનવ સંસ્કૃતિનું પ્રથમ સભ્યતા હતું સંસ્કૃતિ હતી તો એટલે કચ્છની અંદર માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય આવેલું છે અને કચ્છ મ્યુઝિયમ તો ખબર પડી જશે તો માનવ સંસ્કૃતિ એ કચ્છમાં ચાલુ થઈ હતી ત્યારબાદ છે આણંદમાં જુઓ મેં તમને કહ્યું જે વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ છે ને એ નહીં પૂછશે એવા નામના ઘણા મ્યુઝિયમ છે સુરતમાં પણ છે તો મને નથી લાગતું કે આમ પૂછાઈ શકે છે કેમ કે આ જ સેમ નામનું મ્યુઝિયમ બીજા પણ છે તો આથી તો પણ યાદ રાખી કે હા સરદાર વલ્લભભાઈ પટેલ આણંદ આણંદમાં છે એમનું મ્યુઝિયમ ત્યારબાદ ખેતી સંગ્રહાલય આપણે જોયું બરોડામાં પણ છે અને આણંદમાં પણ છે રાજકોટ તો તમે વોટસન મ્યુઝિયમ વોટસન મ્યુઝિયમ તો તમે આઈપીએલ જોતા હશો તો તમને ખબર છે કે રાજસ્થાન રોયલ્સની અંદર વોટસન હતો સૌથી પહેલા તો એ વોટસન ને રાજસ્થાન તો રાજસ્થાન પરથી રાજકોટ થોડું યાદ રાખજો રાજકોટમાં વોટસન એટલે કે જો રાજસ્થાન શું એકદમ રાજા રજવાડાવાળા હતા એ રાજા રજવાડાવાળાની અંદર વોટસન હતું તો એ જ પ્રમાણે રાજકોટમાં રાજા રજવાડાની અંદર વોટસન હશે તો એમ યાદ રાખજો તો રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ત્યારબાદ છે જુનાગઢ જુનાગઢની અંદર દરબાર હોલ સંગ્રહાલય અને જુનાગઢ મ્યુઝિયમ છે દરબાર હોલ સંગ્રહાલય અને જુનાગઢ મ્યુઝિયમ તો એમ એમ યાદ રાખજો કે જે જુનાગઢ છે એની અંદર દરવાજા જૂના છે દરવાજા જૂના છે એમ યાદ રાખજો દરવાજા જૂના છે તો દરબાર હોલ સંગ્રહાલય જૂનાગઢ જુનાગઢ ભાવનગર બારતન મ્યુઝિયમ અને ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ તો બર્તન બારતન પરથી આપણે બર્તન તો આપણે પૂછીએ ને પેલા બળતણના ભાવ શું છે તો એ બર્તન ભાવનગર આવશે બર્તન ભાવનગર તેમ તો જુઓ ગાંધીજીની સ્મૃતિમાં બર્તન ખરીદ્યા અને નહી ગાંધીજીની સ્મૃતિને ગાંધીજીની સ્મૃતિમાં આપણે બર્તન ખરીદવા ગયા અને એનો ભાવ આપણે પૂછ્યો ગાંધીજીની સ્મૃતિમાં બર્તન ખરીદવા ગયા અને એનો ભાવ પૂછ્યો તો આમ આપણે જોયું તો ભાવનગરમાં બાટન મ્યુઝિયમ અને ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ આવેલું છે આશા રાખું છું કે યાદ રહી અને परीक्षा में पूछाई जाए कम के पूछाई जाए जोड़कानी अंदर लास्ट टाइम लाइब्रेरी पूछाई है तो म्यूजियम पर पूछा शक्यता है थैंक यू वेरी मच आफ जो है तो हूँ टेलिग्राम चैनल में ज लिंक डिस्क्रिप्शन डिस्क्रिप्शन अंदर जो लिंक आपलिग्राम चेनल अंदर आ पी डी एफ मूकी दईस थैंक यू वेरी मच